ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ સહિતના શહેરમાં રસ્તા પર નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવા તેમજ નોનવેજ ફૂડ ઢાંકીને રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. આ બાબતે ભાજપના નેતાઓના નિવેદન સામે આવ્યા છે, જેમાં અલગ અલગ મત જોવા મળ્યા છે. રાજ્યના રેવન્યુ અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લારી હટાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને આને લેન્ડ ગ્રેબિંગ સમાન ગુનો ગણાવ્યો હતો. સાથે તેમણે આ નિર્ણય લેવા બદલ પાલિકાઓના મેયરોને બિરદાવ્યા હતા. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે લોકો વેજ કે નોનવેજ ખાય તેની સાથે અમારે કોઈ પ્રશ્ન નથી, પણ લારીમાં વેચાતો ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. વધુમાં તેમણે કહ્યું કે ક્યાંક ટ્રાફિકને અડચણરૂપ હોય તેવી લારી પાલિકા મહાનગરપાલિકા જરૂર પડે તો હટાવી શકે છે. તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આ નિર્ણય કોર્પોરેશનના અધિકારીઓનો હોવાનું જણાવ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે આ જે તે નેતાઓના અંગત અભિપ્રાય હતા, અમે તેનો અમલ સમગ્ર રાજ્યમાં કરવાના નથી. પ્રદેશ ભાજપને આ નિર્ણય સાથે કોઈ લેવા દેવા નથી. આ મુદ્દાને રાજકીય વિશ્લેષકો કેવી રીતે જોઈ રહ્યા છે તે જાણવા અમે પ્રયાસ કર્યો. વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે કે ભાજપના નેતાઓમાં જેટલા ચહેરા છે એટલી વાત જોવા મળી રહી છે. મુખ્યમંત્રીએ પણ આના વિશે જાહેર સભામાં સ્પષ્ટતા કરી હતી. તેઓ કહે છે કે ઝુંબેશ નોનવેજ સામે છે કે ટ્રાફિક સામે, એ જ હજુ સ્પષ્ટતા આવતી નથી. સરકારે પહેલા તો સ્પષ્ટતા કરવાની જરૂર છે કે ઝુંબેશ શેના માટે છે. રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય જણાવે છે કે વિજયભાઈના શાસન દરમિયાન લોકોના મનમાં એવી છાપ ઊભી થઈ કે ભાજપના રક્ષણ હેઠળ આ લોકોને ધંધો કરવા દેવામાં આવે છે. પણ વાત એવી હતી કે એ મુદ્દાને કોઈએ બહુ તૂલ નહોતું આપ્યું. ક્યારેક અખબારમાં અહેવાલ આવી જતા હતા, ક્યારેક અહિંસાવાદીઓ નિવેદન કરતા હતા. લોકોની લાગણી દુભાઈ હતી અને ભાજપ પ્રત્યે એના માટે રોષ પણ હતો કે ભાજપની કહેવાતી હિન્દુવાદી સરકાર આવું બધું કેમ ચલાવી લે છે. પરંતુ એ મુદ્દો હાહાકાર મચી જાય એ રીતે સપાટી પર નહોતો આવ્યો. વધુમાં તેઓ કહે છે કે અત્યારે નવી સરકાર જૂની સરકારના કેટલાક પગલાઓ કે નિર્ણયો છે તેને પલટાવી રહી છે. ભાજપની જૂની સરકાર વિરુદ્ધ અત્યારે નવી સરકારમાં અભિયાન ચાલી રહ્યું હોય તેવું એક ચિત્ર ઊભું થાય છે. અજય ઉમટ જણાવે છે કે સરકાર જે નિર્ણય લે તેના માટે પરિપત્ર જાહેર કરવો પડે, નોટિફિકેશન બહાર પાડવું પડે. આ કિસ્સામાં કોઈ નોટિફિકેશન બહાર પડ્યું નથી, કોઈ પરિપત્ર બહાર પડ્યો નથી. કોર્પોરેશનને કહેવામાં આવ્યું છે કે તમે તમારી રીતે નિર્ણય લો, એટલે હવે દરેક કોર્પોરેશન પોતાની રીતે નિર્ણય લેશે. પરંતુ અત્યારે જ્યાં સુધી પરિપત્ર બહાર ના પડે ત્યાં સુધી કંઈ કહેવું ઉચિત દેખાતું નથી. વધુમાં તેમણે જણાવ્યું કે લોકોમાં પણ ઘણી અસમંજસ છે. આમાં મુદ્દો સ્વરોજગારીનો છે. લોકો ખુદ્દારીથી લારી ગલ્લા ચલાવીને કમાતા હોય તેને તમે એકદમ અવિચારીપણા હેઠળ હટાવી દો તે પણ યોગ્ય નથી. વૈકલ્પિક વ્યવસ્થા શું ઊભી કરવા માગો છો તે પણ જણાવવું પડે, પરંતુ એ કશું થતું જ નથી. જગદીશ આચાર્ય કહે છે કે આવું કરવાથી હિન્દુઓ ખુશ થાય, હિન્દુ મતોનું ધ્રુવીકરણ થાય. આ ફક્ત રાજકોટ નહીં પણ અન્ય શહેરોમાં પણ કરવામાં આવ્યું છે અને તેને વ્યાપક પ્રતિસાદ પણ મળ્યો. આ અભિયાનને લોકો આવકારી રહ્યા છે. વધુમાં તેઓ કહે છે કે દેખીતી રીતે અત્યારે 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે હિન્દુ મતોનું ધ્રુવીકરણ કરવાનો ભાજપનો એજન્ડા છે, તેનો કોઈ ઇનકાર કરી શકે તેમ નથી. ગુજરાતની અંદર બનતી ઘટનાની અસર ઉત્તરાખંડમાં પણ થાય અને ઉત્તર પ્રદેશમાં પણ થાય. આ હિન્દુઓ રાજી થાય તેવી પ્રક્રિયા છે, પણ માત્ર ચૂંટણી પહેલાં જ શરૂ થઈ અને આવા વ્યાપક સ્તરે શરૂ થઈ તેને આટલી મોટી પ્રસિદ્ધિ મળી તેની પાછળ રાજકીય પાસું પણ છે.